હવે ફરવાનો તો મને આનંદ મળશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાચ લઈશું કોન્ટ્રાક્ટર લોકો એની પાસેથી એટલે વધારાના પૈસા તો મળશે પણ તેમાં સરકાર છેતરાશે એને પણ અન્યાય થશે પ્રજાને કનડવાનું કનડવાનું તે હેરાન કરવાનું એમાં નથી થતું અધર્મમાં પણ ધર્મબુદ્ધિ હું સાચું છું અધર્મ એટલે ખરાબું કામ કરું પણ ધર્મબુદ્ધિ એટલે એમ થાય છે કે હું મારી સારી બુદ્ધિ હું વાપરી જાણું છું એ ખ્યાલથી એટલે એ વિચારથી હું મગરુર રહેતો મગરુર એટલે અભિમાની રહેતો આ વિચાર અનેકવાર મારા મનમાં આવતા આવા વિચાર મને મનમાં આવ્યા જ કરતા કે આ ગરીબી મારે દૂર કરવી છે પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત નહોતી કે મારા આવા વિચારો છે એવી મારી કોઈની સામે બોલવાની હિંમત થતી જ નહીં જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો જે દિવસમાં હું કોલેજમાં દાખલ એટલે પ્રવેશ કર મેળવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી તે દિવસે મારી સાથે મારા પિતાશ્રી આવ્યા સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે ત્રણેક લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા કયા તો સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે ટ્રેઝરી ઓફિસર એટલે કે તિજોરી અધિકારી તેણે ત્રણેક લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા પુણેથી રાજ્ય માટે હવે જ્યાં પુણે આવ્યા હતા તે રાજ્ય માટે એટલે સાંગરી રાજ્ય માટે પ્રોમિસરી નોટો લઈ જવાની હતી પ્રોમિસરી નોટો એટલે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે છે ને ત્યારે તે નાણાંને બદલે લખી આપતું બાંધરી પત્રક એક જાતની એની નોટો લેવાની હતી તે ખરીદવાની હતી સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું પિતાશ્રીએ કહ્યું નોટોના ભાવ તો રોજ બદલાય છે નોટનો ભાવ રોજ બદલાય પણ આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું તરત જ એમણે પિતાશ્રીને જણાવ્યું કે બીજા બધા જાહેર ભાવો હોય તેમાં જો આપણે કંઈ ફેરફાર કરીશું તો એમાં કંઈ આપણને લાભ મળશે અને વચમાં જે નફો મળશે તે આપણે લઈ લેવાનો જે જે વચ્ચે આપણને નફો મળશે તે આપણે લઈ લેવો કોઈને ખબર પડે અને સહેજમાં ભારે નફો આપણને મળશે થોડો ઘણો આપણને નફો મુનાફો થશે પિતાશ્રી મારી વાત શાંતિથી સાંભળ્યા એમ મને લાગ્યું મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એને એક ક્ષણે મેં કલ્પના સરખી ન કરી હતી આઘાત એટલે એમને દુઃખ પહોંચાડ્યું હતું એને એક ક્ષણે એટલે તે જ સમયે મેં કલ્પના એટલે મારા વિચાર એવા નહોતા